કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજના આપણા ઇંગ્લિશના લેક્ચરમાં આપણે જે ભણીએ છીએ એક્ટિવ અને પેસિવ, એનો આજે બીજો લેક્ચર છે. પહેલા લેક્ચરમાં આપણે થોડી ઘણી એક્ટિવ પેસિવની વાતો કરી હતી, એ વાતોનું આપણે થોડુંક આજે રિવિઝન કરી લઈએ. પહેલા એક્ટિવ પેસિવના લેક્ચરમાં આપણે થોડાક સ્ટેપ્સ જોયા હતા કે એક્ટિવમાંથી વાક્યને પેસિવમાં કેવી રીતે ફેરવવું. તેના થોડાક સ્ટેપ્સ આવા હતા કે સૌથી પહેલા કર્તાને શોધો, પછી કર્મને શોધો, કર્મને લઈ અને કર્તાના સ્થાને મૂકો, કર્તાને લઈ અને કર્મના સ્થાને મૂકો. એમાં આપણે ટેબલ નંબર 1ની વાત કરી દીધી, જેનું બધાએ તમે હોમવર્ક પણ કર્યું અને ટેબલ નંબર 1 છે એ બધાએ પાકું પણ કરી લીધું હશે એનો મને વિશ્વાસ છે. હવે એના પછી હતું ક્રિયાપદમાં યોગ્ય ફેરફાર કરવા અને એ હતું ટેબલ નંબર 2. ગયા લેક્ચરમાં આપણે એ વાત થઈ હતી કે ટેબલ નંબર 2 છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણવાના છે. આજે આપણે ટેબલ નંબર 2 ભણવાનું છે. એ પહેલા ગયા લેક્ચરમાં આપણે એક ઉદાહરણ લીધું હતું કે દર્શન પ્લેઝ ક્રિકેટ. આ વાક્ય છે એમાં આપણે આ જે સ્ટેપ્સ હતા એક્ટિવમાંથી પેસિવને ફેરવવાના, એ સ્ટેપ્સનો ઉપયોગ કરી અને વાક્યને એક્ટિવમાંથી પેસિવ ફેરવતા, પણ એક ખાલી જગ્યા છે બાકી રાખેલી હતી. આજે ખાલી જગ્યા પણ આપણે ભૂલી જશું. એટલે કે આજે જો તમે લેક્ચર વ્યવસ્થિત રીતે સમજશો ને તો આજના લેક્ચરથી તમને એક્ટિવમાંથી પેસિવનું પૂરેપૂરું વાક્ય છે બનાવતા આવડી જશે. સૌથી પહેલે તો આ વાક્ય હોય અને મારે એક્ટિવમાંથી પેસિવ બનાવવું હોય તો સૌથી પહેલા કર્તાને શોધો. તો કર્તા કોણ છે? તો કે દર્શન છે એ આપણા માટે શું છે? કર્તા. કારણ કે દર્શન પ્લેઝ ક્રિકેટ, કોણ ક્રિકેટ રમે છે? તો દર્શન. તો કોણથી જે જવાબ મળે એને કહેવાય કર્તા. પછી કર્મને શોધો. તો કર્મ છે ક્રિકેટ. શું રમવામાં આવે છે? તો ક્રિકેટ. શુંથી પ્રશ્ન પૂછાય અને જે જવાબ મળે એને કહેવાય કર્મ. હવે ત્યાર પછીની ત્રીજું, કર્મને કર્તાના સ્થાને મૂકો. તો કર્મને ઉપાડ્યું અને મૂક્યું કર્તાના સ્થાને, એટલે ક્રિકેટ આવી ગયું અહીંયા. ત્યારબાદ કર્તાને કર્મના સ્થાને મૂકો. કર્તાને ઉપાડો અને કર્મના સ્થાને મૂકો, પણ કેવી રીતે મૂકવાનો છે? ટેબલ નંબર 1 પ્રમાણે. તો ટેબલ નંબર 1 પ્રમાણે શું હતું? તો કે જો નેમ હોય કોઈ વ્યક્તિનું તો બાય નેમ લખવાનું છે. તો દર્શનનું શું થઈ ગયું? બાય દર્શન. હવે તો કે હવે જે વસ્તુ શીખવાની હતી, જે ગયા લેક્ચરમાં આપણે અધૂરી મૂકી હતી, એ આજથી અહીં શરૂ થાય છે. કે ક્રિયાપદમાં યોગ્ય ફેરફાર કરો, પણ કેવી રીતે? ટેબલ નંબર 2 પ્રમાણે. તો ટેબલ નંબર 2 અહીંયા છે. ટેબલ નંબર 2 માં શું દેખાડે છે? કે જે એક્ટિવ વોઇસમાં જો તમારે જે તે ક્રિયાપદ આપ્યો હોય એનું પેસિવ વોઇસમાં કેવી રીતે ક્રિયાપદનો ફેરફાર કરો. જો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુને તમે કાળ પ્રમાણે પણ ભણી શકો. જેમ કે સાદા વર્તમાન કાળનું સાદો ભૂતકાળ થાય, સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ, એવું પણ ભણી શકો. પણ આપણે સરળતા ખાતર અને આપણે આવડી જાય, આપણે પરીક્ષામાં ભૂલ ન પડે, એ આપણા માટે મહત્વનું છે. કાળના નામ યાદ રાખવા મહત્વના નથી. કાળના નામથી આપણને માર્ક્સ નથી મળવાના. માર્ક્સ મળવાના છે જો એક્ટિવમાંથી પેસિવ વાક્ય સાચું હશે ને તો. એ કેવી રીતે મેળવું એ કોઈ પૂછતું નથી. એટલે મેં તમને જે કાળના નામ નહીં પણ જે આપણા શબ્દો છે એ શબ્દોમાં શું ચેન્જીસ થાય એવી રીતે ટેબલ નંબર 2 છે બનાવેલું છે. કે જો તમારા વાક્યમાં V1 હોય, એટલે કે મૂળરૂપ હોય, એસ હોય લાગેલો પ્રત્યે, કે ઈએસ પ્રત્યે લાગેલો હોય, એનો મતલબ એક્ટિવ વોઇસમાં V1 એસ કે ઈએસ લાગેલો હોય, તો તમારે MER પ્લસ V3 કરવાનું. કાં એમ, કાં ઇઝ, કાં આર પ્લસ V3. V3 એટલે ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ. એટલે કે પેસિવ વોઇસમાં હંમેશા એ વસ્તુ યાદ રાખવાની કે V3 જ આવશે. ગમે એ વાક્ય તમે જો, બધામાં V3 હશે. બધે બધામાં શું આવશે? V3. તો ફોર એક્ઝામ્પલ આપણે એક ભણીએ અત્યારે કે V1 S કે ES હોય તો કાં M is R માંથી એક પ્લસ V3, M is R અથવા V3. તો હવે શું કરવાનું? તો કે જો આપણે આ વાક્ય જોઈએ તો દર્શન પ્લેઝ ક્રિકેટ, તો પ્લેઝ શું પ્રત્યે લાગેલો છે? S પ્રત્યે લગાયેલો છે. તો S, તો આ S છે. તો V1 S કે ES મતલબ આમાં શું કરવાનું છે? તો કે M is R પ્લસ V3. હવે એમ અથવા ઇઝ અથવા આર એમાંથી શું લેશું આપણે? તો કે જોવાનું કરતા કોણ છે? આપણો નવો કરતા ક્રિકેટ. ક્રિકેટ એકવચન હોય તો ઇઝ, બહુવચન હોય તો આર, અને આઈ હોય તો એમ. તો અહીંયા ક્રિકેટ છે એક વચન છે, એટલે એમ ઇઝ આર માંથી શું લીધું? ઇઝ. અને પ્લે નું શું થઈ ગયું? V3 એટલે પ્લે. સમજાણું વિદ્યાર્થી મિત્રો? ફરીથી એક વખત સમજાવી દઉં. કર્તા શોધો, કર્મ શોધો. કર્તાને ઉપાડો, કર્મના સ્થાને લઈ જાઓ ટેબલ નંબર 1 મુજબ. કર્મને ઉપાડો, કર્તાના સ્થાને લઈ જાઓ.
ક્રિયાપદ માં ફેરફારમાં પેલું ક્રિયાપદ જોવાનું શું છે એસીએસ વાળું છે તો એસીએસ વાળાનું શું કરવાનું છે એમિઝાર પ્લસ વીથ એમિઝાર માંથી કહ્યું તો કે ક્રિકેટ એકવચન છે એટલે આવ્યું ઇઝ અને વી થ્રી પ્લે નું થઈ જાય પ્લે આવી રીતે તમે કોઈ પણ એક્ટિવ વાક્યનું પેસિવ વાક્ય બનાવી શકો એના માટે બે ટેબલ આવડવા જરૂરી છે ટેબલ નંબર એક માં કર્તાના ફેરફાર અને ટેબલ નંબર બે માં ક્રિયાપદમાં થતા ફેરફાર એમાં જુદા જુદા ફેરફારો મેં લખેલા છે જો વી વન એસ કે ઈએસ હોય જેમાં આપણે સમજ્યું હોય તો શું આવે એમ ઇઝ આર પ્લસ વી થ્રી વી ટુ હોય તો વોઝવેર પ્લસ વી થ્રી શેલ વિલ હોય તો શેલ વિલ પ્લસ બી પ્લસ વી થ્રી એમ ઇઝ આર પ્લસ આઈએનજી હોય તો એમ ઇઝ આર પ્લસ બિંગ પ્લસ વી થ્રી વોઝવેર પ્લસ આઈએનજી હોય તો વોઝવેર પ્લસ બિંગ પ્લસ વી થ્રી હેવેસ પ્લસ વી થ્રી હોય તો હેવેસ પ્લસ બિન પ્લસ વી થ્રી અને હેડ પ્લસ વી થ્રી હોય તો હેડ પ્લસ બિન પ્લસ વી થ્રી આ કોઠો છે ને વિદ્યાર્થી મિત્રો જેટલી વખત તમને યાદ રહેશે ને જેટલા સમય સુધી એટલા સમય સુધી તમને એક્ટિવ પેસિવ ભૂલાશે મતલબ કે આ કોઠો આવડે ને તો એક્ટિવ પેસિવ આવડે એવું આપણે કહી શકીએ સહેલું છે એક વસ્તુ યાદ રાખવાની દરેકમાં વી થ્રી આવશે જ ત્રણ ત્રણ ના પાર્ટ પાડી ગયો આ ત્રણ હું કરું તો આમાં એમિઝાર વોઝવે ને સેલ વિલ આવી ગયું કારણ કે આમાં વી થ્રી નથી એટલે ત્રણેયમાં શું આવી ગયું વી બરાબર આમાં તો કે આઈએનજી છે બે માં તો તમે શું લગાડી દો બિંગ વી થ્રી તો છે જ આ તો એમનો જ રહે છે એટલે આ બે ની જોડ બનાવી નાખો પછી આ બે ની જોડ બનાવો વી થ્રી છે તો વી થ્રી તો એમ જ રહે વચ્ચે ખાલી શું એડ થઈ જાય બિંગ જો આવી રીતે યાદ રાખશો ને ત્રણ પ્લસ બે પ્લસ બે આખે આખો કોઠો છે યાદ રહી જશે એવી જ રીતે યાદ રાખવાનો વી વન એસ ઈએસ હોય તો એમિઝાર પ્લસ વી થ્રી વી ટુ હોય તો વોઝવેર પ્લસ વી થ્રી શેલ વિલ હોય તો શેલ વિલ પ્લસ બી પ્લસ વી થ્રી એમિઝાર પ્લસ આઈએનજી હોય તો એમિઝાર પ્લસ બિંગ પ્લસ વી થ્રી વોઝવેર પ્લસ આઈએનજી હોય તો વોઝવેર પ્લસ બિંગ પ્લસ વી થ્રી હેવેસ પ્લસ વી થ્રી હોય તો હેવેસ પ્લસ બિન પ્લસ વી થ્રી અને હેડ પ્લસ વી થ્રી હોય તો હેડ પ્લસ બિન પ્લસ વી થ્રી જેવી રીતે હું બોલું છું ને એવી જ રીતે તમારે પણ બોલવાનું એટલી મહેનત કરજો આ કોઠામાં કે જેટલું ઝડપથી હું યાદ રાખી શકું છું એટલી જ ઝડપથી તમે મારી સામે બોલતા હોવા જોઈએ કોઠો નંબર બે હવે તો કે હવે આપણે એક્ટિવ પેસિવના લેક્ચરમાં છે ને અમારે એક 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 આપણે ઉપડતા જશું અને એક 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 કાર્ડ છે આપણે શીખતા જશું અહીંયા તમારું એક્ટિવ પેસિવ પૂરું થઈ ગયું હવે આપણે એક 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 પર્ટિક્યુલર કાર્ડ ભણવાના છે એક વસ્તુ યાદ રાખજો આ પાંચ છે ને આ પાંચ કોઈ પણ એક્ટિવમાંથી પેસિવ વાક્યને ફેરવવા માટેના છે અને આ જે કોટો છે ને એ તમારે ક્રિયાપદમાં થતા ફેરફારો એટલે હવે પછી આપણે એક પછી એક કાર્ડ જોતા જશું અને એના અંદરના વાક્યો છે એ તમારે શીખવાના છે હું તમને દરેકમાં બબે બબે વાક્યો છે એ શીખાડીશ તમારે એની એક્સરસાઇઝ છે મને કરીને આપવાની છે સમજો વિદ્યાર્થી મિત્રો આજથી આપણે પેલો કાર્ડ એટલે કે વી વન એસ ઈએસ શું થશે એમિઝાર પ્લસ વી થ્રી ભણવાના છે આ છે સાદો વર્તમાન કાર્ડ હેડિંગ લખ્યું છે વી વન એસ અથવા તો ઈએસ એનું લખ કરવાનું એમિઝાર પ્લસ વી થ્રી કુલ કાર્ડમાં વાક્ય હોય ત્રણ વિધાન વાક્ય નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય બધાના બબે બબે સેન્ટેન્સ હું સમજાવીશ કરાવીશ અને બીજા પાંચ પાંચ છે હું તમને હોમવર્કમાં આપીશ ધ્યાનથી સમજો પેલું વાક્ય છે હી ડ્રિંક્સ મિલ્ક મને ખબર નથી આ કઈ ન આવડતું તો મને એક્ટિવ પેસિવમાં એવું સરસ શીખડાયું છે કે સૌથી પહેલા ઓલા સ્ટેપ છે જોવા તો સૌથી પહેલા તો હું આમાંથી કરતા શોધું તો હી છે કરતા છે કારણ કે તે દૂધ પીવે છે તો કોણ તો તે શું પીવે છે મિલ્ક તો મિલ્ક છે કર્મ છે હી છે કરતા છે કર્મને લઈ ગયા કરતાના સ્થાને તો મિલ્ક આવી ગયું અહીંયા કર્તાને લઈ ગયા કર્મના સ્થાને પણ ટેબલ નંબર એક પ્રમાણે તો હીનું થઈ ગયું બાય હિમ અહીંયા સુધી તો બધાને આવડે જ છે પેલા લેક્ચરમાં જ હવે આપણે આજના લેક્ચરમાં જે શીખવું એ કરવાનું છે ક્રિયાપદ કયું છે તો કે એસીએસ વાળું કારણ કે આપણે એ જ શીખીએ છીએ તો એસીએસ હોય એનું શું કરવાનું એમિઝાર પ્લસ વી થ્રી તો મિલ્ક એકવચન છે તો એમિઝાર માંથી આવ્યું ઇઝ અને વી થ્રી એટલે ડ્રિંકનું વી થ્રી થાય ડ્રંક હા વિદ્યાર્થી મિત્રો આમાં તમને વી થ્રી એટલે કે ભૂત કૃતાંતના રૂપ આવડવા ખૂબ જ જરૂરી છે પણ એ કોઈ ટેન્શનની વાત નથી કારણ કે જેમ જેમ તમે વાક્યો ગણાતા જશે પ્રેક્ટિસ થતી જશે ને એટલે તમને વી થ્રી છે યાદ રહેતા જશે જો અહીંયા પ્લે નું પ્લેટ આવ્યું તો યાદ રહી જશે હવે જ્યારે જ્યારે પ્લે આવે ત્યારે એનું પ્લેટ જ કરવાનું છે એવી રીતના ડ્રિંક આવે જ્યારે જ્યારે ત્યારે શું કરવું પડે ડ્રંક
ત્યારબાદ બીજું વાક્ય છે ધ પોસ્ટમેન ડિલિવર્સ લેટર્સ. તો પોસ્ટમેન છે લેટર્સ ડિલિવર કરે છે. કોણ લેટર્સ ડિલિવર કરે છે? પોસ્ટમેન. તો આ કર્તા થઈ ગયો. કર્મ શું ડિલિવર કરે છે? લેટર્સ. કર્મને લઈ ગયા કર્તાના સ્થાને મૂકી દીધો, કર્તાને લઈ ગયા બાય ધ પોસ્ટમેન કર્મના સ્થાને મૂકી દીધો. તો ધ લેટર્સ ખાલી જગ્યા બાય ધ પોસ્ટમેન. અહીંયા બોર્ડની અછતના કારણે મેં બાય ધ પોસ્ટમેન આખું નથી લખ્યું, તમારે આખું જ લખવાનું છે. હવે આવ્યું ડિલિવર્સ. ડિલિવર્સ એટલે એસીએસ લાગ્યો. એસીએસ લાગે તો એમિઝાર પ્લસ વીસી. તો એમ લેવો, ઈજ લેવો, કાર લેવો, તો એ ખબર પડે કર્તામાંથી. કર્તા કેવા છે? લેટર્સ, બહુવચન છે. તો આર લઈ લે તો આર આવી ગયો. વી થ્રી તો ડિલિવર્સ નું વી થ્રી થાય ડિલિવર્ડ. તો લેટર્સ આર ડિલિવર્ડ બાય ધ પોસ્ટમેન. તો આવી રીતે તમારા હકાર વાક્યનું એક્ટિવમાંથી પેસિવ બને સાદા વર્તમાન કાળ. મને ખબર છે કે થોડુંક તમને સમજવામાં અઘરું પડશે, પણ એક વખત જો મગજમાં આ વસ્તુ બેસી ગઈ ને તો તમને કોઈ દિવસ એક્ટિવ પેસિવ છે જીવનમાં ભૂલાશે નહીં. ફરીથી એક વખત કર્મને કર્તાના સ્થાને લઈ જાઓ, કર્તાને કર્મના સ્થાને લઈ જાઓ ટેબલ નંબર એક મુજબ, ક્રિયાપદમાં ફેરફાર કરો ટેબલ નંબર બે મુજબ. આપણે ટેબલ નંબર બે માં પેલું શીખીએ છીએ એટલે આપણે કરવાનું છે એમ ઇઝ આર પ્લસ વીજ. એક વચન હોય તો ઇઝ, બહુ વચન હોય તો આર, અને જો અહીંયા આઈ હોય તો શું લગાડવાનું છે એમ. હવે તો કે હવે વાક્ય નંબર બીજું એટલે કે પ્રકાર નંબર બીજો નકાર વાક્ય. કઈ બહુ ફેરફાર હશે નહીં. જો તમારે ખાલી એક જ વસ્તુ યાદ રાખવાની વી વન એસ કે યસ હોય તો એમ ઇઝ ધ પ્લસ વી થ્રી. શી ડઝ નોટ ડ્રિંક ટી, તે ચા પીતી નથી. હવે કોણ ચા નથી પીતું? તો શી, તો શી થઈ ગઈ કરતા. શું નથી પીતું? ટી. તો ટી થઈ ગયો કર્મ. કર્મને ઉપાડી લીધું, કર્તાના સ્થાને લખી નાખ્યું. કર્તાને ઉપાડી અને કર્મના સ્થાને પણ ટેબલ નંબર એક મુજબ, એટલે મતલબ કે શ્રી નું શું થઈ ગયું? બાય. ત્યારબાદ હવે આપણે ખબર પડી કે આ તો નકાર વાક્ય છે. કેવી રીતે ખબર પડી? નોટથી. નોટથી ખબર પડી અને એસઈએસ પ્રત્યે લાવી. નોટથી ખબર પડી અને એસઈએસ પ્રત્યે લાવ્યો તો શું લાવશે? એમિઝાર પ્લસ વી થ્રી. પણ એમિઝાર પ્લસ વી થ્રી વાત સાચી, પણ નકાર વાક્ય છે એટલે આ બે ની વચ્ચે શું લાગી જાય? નોટ. જ્યારે જ્યારે નકાર વાક્ય હોય તો એમિઝાર પ્લસ વી થ્રી તો સાચું જ, પણ વચ્ચે શું લાગી જશે? નોટ. તો ટી એટલે એક વચન છે એટલે ઇઝ, અને ડ્રિંક નું વી થ્રી થઈ ગયું ડ્રંક. મેં તમને કીધું હતું કે વાક્ય કરતા જશો એટલે તમને ખબર પડી જશે. જો અહીંયા ડ્રિંક નું ડ્રંક થયું હતું તો અહીંયા પણ ડ્રિંક નું ડ્રંક જ થયું. એટલે એમિઝાર નું ઇઝ આવ્યું, ડ્રિંક નું થઈ ગયું ડ્રંક. એટલે એમિઝાર પ્લસ વી થ્રી ની વચ્ચે શું લખી નાખીએ? આપણે નોટ લખી નાખીએ. ડઝ છે એ નીકળી. ફરીથી એક વખત ધ્યાનથી સમજો. શી ડઝ નોટ ડ્રિંક ટી. શી છે કરતા છે, એને કર્મની જગ્યાએ જવા દીધું એટલે બાય હર થઈ ગયું. ટી છે એ કર્મ છે, કરતાની જગ્યા આવી ગયું એટલે શરૂઆત થઈ ગઈ ટી થી. ટી એક વચન છે એટલે ઇઝ લખ્યું, ડ્રિંકનું કર્યું ડ્રંક. પણ વાક્ય નકાર હોવાને લીધે એમિઝાર પ્લસ વી થ્રી એટલે ઇઝ ડ્રંકની વચ્ચે આવી ગયું નોટ. ત્યારબાદ બીજું વાક્ય, ધ બુક સેલર્સ ડુ નોટ પ્રિન્ટ બુક્સ. તો કોણ નથી બુક પ્રિન્ટ કરતું? તો નથી બુક પ્રિન્ટ કરતું ધ બુક સેલર. તો ધ બુક સેલર શું થઈ ગયું આપણા માટે? કરતા. બુક્સ થઈ ગયું કર્મ. કર્મને ઉપાડ્યું, કર્તાના સ્થાને લઈ ગયા. કર્તાને ઉપાડ્યા કર્મના સ્થાને બાય ધ બુક સેલર. અહીંયા પણ એવી જ રીતે છે, તમારે ફૂલ ફોર્મ લખવાનું છે બાય ધ બુક સેલર્સ. હવે તો કે હવે ખબર પડી કે વાક્ય તો કેવું છે? નકાર, કારણ કે નો ટાઈપનું છે. આપણે એનાથી કાંઈ ફરક પડતો નથી. આપણે એટલી વાત ખબર છે કે વી વન એસીએસ હોય તો જો અહીંયા પ્રિન્ટ વી વન છે એનું આપણે કરવાનું છે એમિઝાર પ્લસ વી થ્રી. તો સેલર્સ બહુવચન છે એટલે એમિઝારમાંથી આવ્યું આર, અને પ્રિન્ટનું થઈ ગયું પ્રિન્ટેડ. નકાર વાક્ય હોવાને લીધે આ બે ની વચ્ચે શું લગાડી દીધું મેં? નોટ. ફરીથી એકવાર, બુક્સ એ બહુવચન છે એટલે આર લખ્યું, પ્રિન્ટનું વી થ્રી થયું પ્રિન્ટેડ, એટલે વાક્ય બને બુક્સ આર નોટ પ્રિન્ટેડ બાય ધ બુક સેલર. ત્યારબાદ વાક્ય હવે ત્રીજું શીખવાનું છે, અને ત્રીજો પ્રકાર છે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યના તમે જોઈ શકો છો મેં જવાબ લખ્યા નથી, એ હું તમને અત્યારે જ શીખડાવું છું. ધ્યાનથી સમજો. ડુ યુ સી ફિલ્મ્સ, શું તમે પિક્ચરો જોઉં છો? એમાં સૌથી પહેલા કર્તા શોધો,
यू कर्म शोधो फिल्स। ध्यान थी समझो विद्यार्थी मित्रों, कर्म ने उपाड़ू क्या ले जाओ, कर्ता ना स्थाने, आगळ नहीं, क्या ले जावानू छे, कर्ता ना स्थाने। तो फिल्म्स से क्या आवी जासे, यू नी जग्या, એટલે यू नी जग्या શું લખાઈ ગયું, फिल्म्स। અને કર્મ લે કર્તા ને લઈ જાવ કર્મ ના સ્થાને, એટલે યુ થઈ જશે પાછળ, ફિલ્મ્સ ની જગ્યા એટલે થઈ જશે બાય યુ। પ્રશ્નાર્થ છે ને એમ નામ લગાડી જાવ હવે, તો કે હવે આવે ક્રિયાપદમાં થતા ફેરફાર। તો સી વી વન છે, વી વન હોય તો આપણે કરવાનું ઇમિઝા પ્લસ વી થ્રી। ફિલ્મ્સ એકવચન છે કે બહુવચન, બહુવચન છે એટલે આર। હવે ધ્યાન આપવાનું છે, આપણે લખવાનું છે આર, સી નું વી થ્રી થાય છે, પણ જ્યારે પ્રશ્નાર્થ વાક્ય હોય ને ત્યારે આગળ પાછળ લખવાનું, આર લખવાનું આગળ, સીન લખવાનું પાછળ, એટલે વાક્ય છે તમારું પ્રશ્નાર્થ બને આર ફિલ્મ્સ સીન બાય યુ। ફરીથી એક વખત, કર્તા શોધો કર્મ શોધો, કર્મને લઈ જાઓ કર્તાના સ્થાને, કર્તાને લઈ જાઓ કર્મના સ્થાને, પણ જ્યારે જ્યારે પ્રશ્નાર્થ વાક્ય હોય તો એમિઝા પ્લસ વી થ્રી માં એમિઝા છે વાક્યના પહેલા લખવાનું, વી થ્રી છે કર્તાની પછી લખવાનું। જેવી રીતે નકાર વાક્યમાં આપણે નોટ લખતા એમ પ્રશ્નાર્થ વાક્યમાં એની સાથે વાક્યની પહેલા લખી નાખવાનું। બીજું જોઈએ સેન્ટેન્સ એટલે તમને વધારે ખ્યાલ આવે। ડઝ નેહા પ્લે કેરમ, શું નેહા કેરમ રમે છે, તો કર્તાને ને કર્મને શોધી લઈએ, કોણ રમે છે, નેહા તો નેહા છે કર્તા, કેરમ છે કર્મ, કર્મને ઉપાડીને ક્યાં લઈ જઈએ, કર્તાના સ્થાન, એટલે અહીંયા આવી ગયું કેરમ। અને નેહા સબ નામ છે એટલે કર્તા ની લઈ જાય એ કર્મના સ્થાન, એટલે બાય નેહા, પાછળ આવી ગયો ક્વેશ્ચન માર્ક। હવે તો કે હવે પ્લે, પ્લે એટલે વી વન, વી વન નું થાય એમ ઇઝ આર પ્લસ વી થ્રી। ફરીથી ને ફરીથી હું આ એક ને એક વાત કહું છું જેથી કરીને મગજમાં બેસી જાય કે જો વી વન હોય એસ કે એસ હોય તમારે લખવાનું શું છે, એમ ઇઝ આર પ્લસ વી થ્રી। હવે કેરમ એક વચન છે કે બહુવચન, એક વચન એટલે ઇઝ, અને પ્લે નું થઈ જાય પ્લેડ, ઇઝ પ્લેડ આવે એ વાત સાચી, પણ ઇઝ પ્લેડ કેવી રીતે આવે, પ્રશ્નાર્થ હોવાને લીધે આગળ આવશે ઇઝ, પાછળ આવશે પ્લેડ, સમજાણું। તો આવી રીતે કોઈ પણ પ્રશ્નાર્થ વાક્યનું પણ તમે એક્ટિવ માંથી પેસિવ છે બનાવી શકો। ત્રણ વાક્યના પ્રકાર આપણે શીખ્યા, અને ટેબલ નંબર ટુ નો પેલો પ્રકાર છે આપણે શીખો, એટલે કે વી વન એસ એસ હોય તો એનું એમિઝા પ્લસ વી થ્રી થાય। આ દરેકમાં આપણે આવી જ રીતે ત્રણ પ્રકાર શીખવાના છે અને તેનું એક્સરસાઇઝ પણ કરવાની છે। નેક્સ્ટ લેક્ચરથી હવે આ છે આવશે, એનો મતલબ હવે સ્ટેપ્સ અને વાક્યમાં ફેરબદલી તમને આવડવા જોઈએ। નેક્સ્ટ લેક્ચરથી ટેબલ નંબર ટુ હશે અને એક એક પ્રકાર છે આપણે ભણતા રહીશું। આજના લેક્ચરમાં તમારે ગ્રામરની બાકી બુકમાં છેલ્લે તમે ટેબલ નંબર એક લખેલું હશે, ત્યારબાદ ટેબલ નંબર બે લખવાનું છે, આ લખવું નહીં તો ચાલશે, ટેબલ નંબર બે અહીંયા સુધી, ત્યારબાદ નવા પેજેથી પેલું હેડિંગ લખી અને આ પેલા ઉદાહરણો, અને ત્યારબાદ હું તમને જે એક્સરસાઇઝની પીડીએફ ફાઇલ મોકલું છું એ એક્સરસાઇઝ છે કરવાની છે। આ દરેકના પાંચ પાંચ વાક્ય હું તમને આપીશ, એટલે પાંચ પાંચ અને પાંચ એવી રીતે હું વાક્યો તમને આપીશ, એ ખાસ કરવાનું છે। ત્યારબાદ આપણે નેક્સ્ટ લેક્ચરમાં છે એ બીજું વી ટુ નું હોઝર પ્લસ વી થ્રી થાય એના ત્રણ પ્રકારો છે આપણે શીખશું। યાદ રાખજો, એક્ટિવ પેસિવ છે એ આટલું ડીપમાં ભણશો તો જ એમાં માર્ક કવર થશે, અને એક્ટિવ પેસિવ માર્ક કરતાં વધારે મહત્વનું શું કામ છે એ પણ તમને આપણે સમજાવ્યું હતું। નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળશું, આ લેક્ચર આપણે અહીં સુધી રાખીએ।